તરસાલી હાઈવે પાસે પાર્ક કરેલા ટ્રેલરની પાછળ કાર ઘૂસી જતા એક જ પરિવારના 5 સભ્યોનું મૃત્યુ નિપજ્યું હતું. સયાજીપુરા પાસેના માધવનગર ખાતે રહેતા પ્રજ્ઞેશભાઈ પટેલ તેમના પરિવારજનો સાથે વતન ગયા હતા, જ્યાંથી તેઓ અલ્ટો કાર લઈ વડોદરા પરત આવતા હતા. તે સમયે ગઈકાલે રાત્રે તરસાલી બાયપાસ પર તેમની કાર બાયપાસ પર બાજુમાં ઊભેલા ટ્રેલરમાં ઘૂસી ગઈ હતી, જેને કારણે ગંફાર અકસ્માત સર્જાયો હતો અને ગાડીમાં બેઠેલા પ્રજ્ઞેશભાઈ પટેલ અને તેમના પત્ની ઉર્વશીબેન પટેલ, પ્રજ્ઞેશભાઈનો નાનો ભાઈ મયુર પટેલ, નાના ભાઈની પત્ની ભૂમિકાબેન પટેલ તથા પ્રજ્ઞેશભાઈના પુત્ર લવ પટેલનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. અકસ્માતમાં દીકરીનો આબાદ બચાવ થયો હતો. આ બનાવની જાણ થતાં અગ્નિશમન દળના જવાનો બચાવ કામગીરી માટે સ્થળ પર પહોંચી ગયા હતા, પરંતુ 5 વ્યક્તિના મોત નિપજ્યા હતા અને એકમાત્ર બાળકીને કારમાંથી બહાર કાઢી હતી. ગાડીમાં ફસાઈ ગયેલા મૃતદેહોને પણ બહાર કાઢી સયાજી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ બનાવની જાણ પોલીસને થતાં ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા, ત્યારે ટ્રેલરનો ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. ગઈકાલે રાત્રે એક ગમખવાર અકસ્માત થયો છે, જેની અંદર ભરૂચના નિકોલા ગામથી વડોદરા તરફ આવી રહેલી ગાડીમાં સવાર 5 વ્યક્તિઓના ઘટનાસ્થળ પર મોત થયા છે. જેની વિગત એવી છે કે પ્રજ્ઞેશ પટેલ અને એમના ફેમિલી અને એમના નાના ભાઈ અને એમની વાઈફ અને એમના એક પુત્ર અને એક પુત્રી સાથે નિકોલા ગામ એમના ગયેલા હતા અને એક ડૉક્ટર ફેમિલી, જે એમના ફેમિલી ફ્રેન્ડ્સ છે, એમની સાથે 2 ગાડીઓમાં વડોદરા તરફ આવતા હતા. એ દરમિયાન તરસાલી અને જાંબુઆ ચોકડીની વચ્ચે ગમખ્વાર અકસ્માત થયેલો છે, જેમાં કોઈપણ જાતના સિગ્નલ વગર અને લાઇટ વગર એક ટ્રેલર ઊભું રાખેલું હતું હાઈવેની સાઈડમાં. એમાં આ ગાડી ડ્રાઈવરની એનાથી ત્યાં જે એણે નિષ્કાળજી રાખીને જે ટ્રેલર ઊભું રાખેલું હતું એમાં ગાડી અંદર ઘૂસી જતા અકસ્માત થયો છે અને ઘટના સ્થળે જ 5 વ્યક્તિઓના મૃત્યુ થયા છે, જેમાં પતિ પત્ની એમના પ્રજ્ઞેશભાઈ જે પતિ પત્ની અને એમના નાના ભાઈ, એમની વાઈફ અને એમના દીકરાનું ઘટનાસ્થળ પર મૃત્યુ થયેલું છે અને એક દીકરી જેમની 4 વર્ષની છે એનો બચાવ થયેલો છે. પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ હતી અને ફાયરની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ હતી. બાળકીને એને ટ્રીટમેન્ટ માટે લઈ જવામાં આવી હતી અને પોલીસ દ્વારા 304 એનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યારે હાલમાં તપાસ ચાલી રહી છે. ટ્રેલર ચાલક ત્યાં હતા નહીં અને ગાડી ઊભી હતી અને હવે ટ્રેલર ચાલકની આગળની તપાસ પોલીસ કરી રહી છે. બાળકીની સ્થિતિ સારી છે શારીરિક, પરંતુ એને જે આઘાત લાગ્યો છે એ બાબતે પોલીસ તરફથી તાત્કાલિક 2 મહિલા કોન્સ્ટેબલ સાથે રાખીને એને ઘણું રિલેક્સ કરવાની કોશિશ કરવામાં આવી હતી. ડીસીપી ટ્રાફિક અને હું પોતે પણ ત્યાં રાત્રે પહોંચી ગયા હતા અને જેટલું પણ અમારાથી પોલીસ તરફથી બનતી કાર્યવાહી કરવાની હતી એ તાત્કાલિક શરૂ કરી દેવા જરૂરથી લેવામાં આવશે. આ રીતના જે હાઈવે ઉપર ટ્રક વગેરે ઊભા રહેતા હશે એના માટે અમે સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરીશું, અવેરનેસ કરીશું અને સાથે સાથે આ પ્રકારે જે નેગ્લિજન્ટલી આ બિહેવ કરે છે એના ઉપર એમવી એક્ટની જે અને આઈપીસીની જે કલમ લાગતી હશે એ પ્રમાણે કાર્યવાહી તો કરીશું જ કાયદેસરની, પણ સાથે સાથે અવેરનેસની પણ ખૂબ જરૂરિયાત છે. હાઈવે ઉપર કોઈ કારણસર આ રીતના ગાડી મૂકી દેવામાં આવે છે, કોઈ પણ જાતના એને સિગ્નલ વગર કે આ રીતના ગાડી અહીંયા ઊભી છે અને રાત્રિ દરમિયાન આ પ્રકારના અકસ્માતો બની જતા હોય છે અને એમાં ખરેખર એક માનવ જે છે એનું મૃત્યુ થતું હોય છે, તો એ બાબતે અમે ગંભીરતાપૂર્વક આની પર વિચારી રહ્યા છીએ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.